બોડેલી પંથકમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બોડેલી નજીક આવેલા ઢોકલિયા પાસેના ગરનાળા વિસ્તારમાં ગૂંથણસમા પાણી ભરાઈ જતા વાહન ચાલકો રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે આ વિસ્તારમાં પાણી ભરાઈ જતા નાના નાના ટાબરિયાઓ પણ મજા માણી હતી અને તો કેટલાક વાહનો આ વિસ્તારમાં ફસાયા હતા. ઘણા સમયથી આવી સમસ્યાથી લોકો પરેશાન થયા છે, પરંતુ હજુ સુધી કોઈપણ જાતનો નિકાલ આવી નથી રહ્યો, જેને લઈ ગ્રામજનોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. ઘણા સમયથી આવીને આવી પરિસ્થિતિ આ ઢોકલિયાના ગરનાળા વિસ્તારમાં જોવા મળે છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. બોડેલીના આ ગરનાળા વિસ્તારમાંથી લોકો પગપાળા ગૂંથણસમા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. તો કેટલાક વાહનો ફસાઈ જવાની કારણે લોકો પરત ફર્યા હતા, ત્યારે એક અલ્ટો કારવાળાએ પણ ગરનાળા વિસ્તારમાં પાણીથી પસાર થવાની કોશિશ કરી હતી, પરંતુ ભારે જહેમત બાદ અલ્ટો કાર ગરનાળામાંથી પસાર થઈ હતી. હજી આપ તો દ્રશ્યો જોઈ શકો છો. બોડેલીના ગરનાળા વિસ્તારના ભારે જહેમત બાદ અલ્ટો કાર પાણીમાં તણાઈ જતા ધક્કો મારી બહાર કાઢવાની સ્થાનિક દ્વારા ધક્કો મારવામાં આવ્યો હતો. ભારે જહેમત બાદ આ અલ્ટો કાર બહાર કાઢવામાં આવી હતી. બોલો, આ ગરનાળામાં કાયમની સમસ્યા છે પાણીની. જરીક વરસાદ પડે તો પાણી ઘૂંટણ ઉપર ભરાઈ જાય. કેટલા સમયથી તમને આ સમસ્યા વેઠી પડે છે? જાતિ ભાઈનું ચાર દિન છે. બરાબર. શું નામ આપનું? હરીશભાઈ. હરીશભાઈ દરજી.